ચલો ચલો સ્ટોરી સાંભળવા જઈએ. બધા તૈયાર? સ્ટોરીનું નામ છે ઝીનેલી સિતુ, મારી કહાની. લેખક લીડ સ્પાર્ક. ચિત્ર બનાવ્યું છે જેસી બ્રેટનબાક અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રિદ્ધિ નાથ. ઈ પ્રથમ બુક્સ સ્ટોરી વીવર પ્લેટફોર્મ કમ્યુનિટી સ્ટોરી પબ્લિકેશન છે. મારો જન્મ ઉનાળામાં ઈસ્ટર્ન કેપના મટાટાયલ નામના એક ગામમાં થયો હતો. મટાટાયલ લિસોથોની પાસે આવેલું છે, જ્યાં ઘણા પર્વતો છે. શિયાળામાં એ પર્વતો બરફથી ઢંકાઈ જાય છે. મારા પિતા એક બાંધકામ કરનાર હતા અને એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ કામની શોધમાં ફરવું પડતું. અમે લિસોથો રહેવા ગયા અને ત્યાં જ મેં સ્કૂલ શરૂ કરી. હું બહુ ખુશ હતી, પણ હું જ્યારે 11 વર્ષની હતી હું બહુ થાકી જતી. મારામાં નબળાઈ આવી ગઈ અને હું ચાલી શકતી નહોતી. મારા માતા પિતા મને દવાખાને લઈ ગયા. મને ખબર નથી આપણે એ જાણવા માટે કઈ ખાસ પરીક્ષણો કરવા પડશે. શું થયું છે ડૉક્ટર? મારે 3 વર્ષ સુધી દવાખાનામાં રહેવું પડ્યું. હું બહુ થાકી જતી અને રોજ કેટલાક કલાકો સૂઈ રહેતી. 3 વર્ષ પછી ડૉક્ટરે મને કહ્યું કે હું હવે ક્યારે ચાલી નહીં શકું. મને ઘણું દુઃખ થયું, કારણ કે મને ખેલકૂદ બહુ ગમતું. અમને લાગે છે કે ઝીનેલીને કરોડરજ્જુમાં ટીબી થયું છે. કરોડરજ્જુ એટલે સ્પાઇનલ કોર્ડ, જેણે એની ચેતાઓ પર હુમલો કર્યો છે. અમને ઘણું દુઃખ થાય છે, પણ એનું બાકીનું જીવન વ્હીલચેર પર જ કાઢવું પડશે. હું એક વિશેષ શાળામાં ગઈ, જ્યાં મારા શિક્ષકોએ મને પ્રોત્સાહિત કરી. એ એક રમતગમત અને સિલાઈ કામવાળી ઘણી વ્યસ્ત શાળા હતી. સપ્તાહના અંતમાં અમારે ઘણા કાર્યો કરવાના હતા. અમારે અમારા ઓરડાઓ સાફ કરવાના, અમારા બૂટ પોલિશ કરવાના અને અમારી વ્હીલચેર સાફ કરવાની. ઝીનેલી, તું આ ભાલો કેટલો દૂર ફેંકી શકે છે? મેં નક્કી કર્યું કે પ્રયત્નો ચાલુ રાખીશ અને ક્યારે નિરાશ નહીં થવું. તમે અપંગ હોવા છતાં તમારી મનગમતી વસ્તુ કરી શકો છો. હું એ જાણવા માંગતી હતી કે હું કેટલી દૂર જઈ શકું છું, માટે મેં એક સ્પર્ધામાં ભાગ લીધો. હું શોર્ટપુટમાં બ્રોન્ઝ મેડલ જીતી, ડિસ્કસમાં સિલ્વર મેડલ અને ભાલો ફેંકવામાં ગોલ્ડ મેડલ જીતી. હું મારા ખેલકૂદમાં વધુને વધુ સારું કરવા ઈચ્છતી હતી, માટે મેં બહુ અઘરી તાલીમ લીધી. બહુ સરસ ઝીનેલી, તું ખરેખર સુધરી રહી છે. નવરાશના પળોમાં મને સિલાઈ કરવું અને ખ્રિસ્તી ધર્મના પાઠ શીખવતું સંગીત સાંભળવું ગમતું. મેં વધુ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને મને ઘણા ઇનામો અને મેડલ મળ્યા. હું પેરાઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું સપનું જોવા લાગી. પેરાઓલિમ્પિક્સ એ ઓલિમ્પિકની જેમ જ હોય છે, જેમાં દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરે છે. પરંતુ પેરાઓલિમ્પિક્સમાં ખેલાડીઓ અપંગ છે, જેથી જીતવા માટે તેઓને વધુ તાલીમની જરૂર હોય છે. પછી મેં સાંભળ્યું કે મારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 2000ની પેરાઓલિમ્પિક્સમાં ભાગ લેવા જવાનું હતું. આખરે અમે વિમાનમાં હતા, હિન્દ મહાસાગરની ઉપર. હું ઘણી રોમાંચિત છું, પણ હું જ્યારે ત્યાં ગઈ મને બહુ ડર લાગવા લાગ્યો. બધાની નજર મારી પર હતી. મને ફરી ઘરે જવું હતું. પછી મેં મારો ભાલો ફેંક્યો, એ દૂર જઈને પડ્યો બધાની સામે. મેં વિશ્વ રેકોર્ડ તોડ્યો અને મને ગોલ્ડ મેડલ મળ્યું. પેરાઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર હું પહેલી આફ્રિકન મહિલા હતી.
મને ખૂબ ગર્વ અને ખુશી મહેસૂસ થઈ. મારું સૂત્ર છે, પ્રયત્નો કરીએ જાઓ, તમારા સપનાઓને અનુસરો અને ક્યારે હાર ના માનો. જો કોઈ તમને ઉદાસ કે ડરાવવાવાળી ઘટના બને તો પણ હું મારી નાનકડી પુત્રી આઝમજીને એ જ શીખવાડું છું. એ 8 વર્ષની છે અને તેણીને રમતગમત અને વ્યાયામમાં ખૂબ જ રુચિ છે. હું હજી પણ સ્પર્ધાઓ કરું છું અને તાલીમ લઉં છું અને હું 2016ની પેરાઓલિમ્પિક્સમાં રિયો ધી જાનેરો જવાની આશા કરું છું. દોસ્તો, સ્ટોરી તો અહીંયા ખતમ થઈ ગઈ, પણ મને એક નાનકડી પણ ઇમ્પોર્ટન્ટ વાત તમને જણાવી હતી. ઝિનેલી સિતુ, જે આમ ત્યારે વિચાર કરતી હતી કે મને 2016 પેરા ઓલિમ્પિક્સ રિયો ધી જેનેરોમાં જવું છે, એ ત્યાં ગઈ અને ખબર છે ત્યાં એ જેવેલિન થ્રોમાં એટલે ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીતી આવી. સ્ટોરી ખતમ. મને હજી એક સાંભળવી છે, એની પછી હજી એક. અચ્છા અચ્છા અચ્છા, તમારે બી હજી સ્ટોરી સાંભળવી છે ને, તો ચાલો મારી સાથે. www.books.speak.com પર એરવાવી એરવાવી.